हेलो स्टूडेंट्स, वेलकम टू द फर्स्ट स्टैंडर्ड गुजराती। बाळको, आपणे आ गुजरातीनी 99 नोटबुक छे। हवे एमां स्वर आपणे पहेला शुं आवे, बिफोर लेटर, એટલે આપણે બિફોર લેટર શીખવાનું છે। પહેલાં શું આવે એ ટીચર તમને શીખવાડશે। આપણે વાંચી છીએ અ આ ઈ ઈ ઉ ઊ રુ એ ઐ ઓ ઔ અમ અહ, આ આપણા સ્વર છે, ટીચરે તમને શીખવાડ્યા જ છે સ્વર। હવે આગળ બિફોર લેટરમાં કેવી રીતના પહેલાં શું આવે એ ટીચર તમને શીખવાડશે। તો ડેશ આ, તો અ આ, તો આની પહેલાં શું આવે છે અ, અનાનસનો અ આપણે અહીંયા લખીશું। એ રીતના જ રસવઈ છે, તો આપણે રસવઈ અહીંયા રસવઈ છે એની પહેલાં શું આવે છે આગનો આ, તો આપણે અહીંયા આ લખીશું। એ રીતના જ આગળ દીર્ઘી છે, તો પહેલાં શું આવે છે અ આ ઈ ઈ, તો રસવઈ શું છે રસવઈ આવશે દીર્ઘી પહેલાં, પછી અ આ ઈ ઈ ઉ ઉ। તો આપણે જોઈએ રસો ઉપર પહેલાં શું આવે છે દીર્ઘી આવે છે, તો ઈ ઈ, અને રસો પહેલાં ઈ, એવી રીતના જ દીર્ઘ પહેલાં શું આવે છે અ આ ઈ ઈ ઉ ઉ, તો શું આવે છે રસ્વ આવે છે, તો આપણે અહીંયા રસ્વ લખીશું। એ રીતના જ આગળ છે બાળકો, દી રુ ઋષિનો રુ, અહીંયા શું છે રુ ઋષિનો રુ છે, તો એ પહેલાં શું આવે છે અ આ ઈ ઈ ઉ ઉ રુ, તો રુ પહેલાં શું આવે છે દીર્ઘું આવે છે, તો આપણે દીર્ઘું લખીશું। એ રીતના જ હવે આગળ ડેશ એ લખ્યું છે, તો અ આ ઈ ઈ ઉ ઉ રુ એ, તો ડેશમાં શું આવશે રુ ઋષિનો રુ આવશે, તો આપણે રુ ઋષિનો રુ લખીશું। આગળ એ રીતના જ ડેશ આઈ, તો ડેશ આઈમાં આપણે જોઈએ અ આ ઈ ઈ ઉ ઉ રુ એ આઈ, આઈ પહેલાં શું આવે છે બાળકો એ આવે છે, તો આપણે અહીંયા એ લખીશું। એ રીતના જ આગળ જોઈએ બાળકો આપણે ડેશ ઓ, તો ડેશ ઓમાં આપણે જોઈએ અ આ ઈ ઈ ઉ ઉ રુ એ આઈ ઓ, ઓ પહેલાં શું આવે છે બાળકો આઈ આવે છે, તો અને માથે બે માત્રા આઈ આપણે લખીશું। એ રીતના જ હવે ડેશ ઔ, તો ઔ પહેલાં શું આવે છે આપણે જોઈ લઈએ અ આ ઈ ઈ ઉ ઉ રુ એ આઈ ઓ ઔ, ઔ પહેલાં શું આવે છે બાળકો ઓ, તો આપણે ઓ લખીશું। એ રીતના જ આગળ ડેશ અમ, તો આપણે આગળ જોઈએ અ આ ઈ ઈ ઉ ઉ રુ એ આઈ ઓ ઔ અમ, તો અમ પહેલાં શું આવે છે ઔ, તો આપણે ઔ ઔષધનો ઔ લખીશું। આગળ એ રીતના ડેશ અહ લખ્યું છે, તો આપણે જોઈએ આગળ અ આ ઈ ઈ ઉ ઉ રુ એ આઈ ઓ ઔ અમ અહ, તો અહ પહેલાં શું આવ્યું બાળકો અમ, તો આપણે અહીંયા શું લખીશું અમ લખીશું। એવી રીતના જ બાળકો તમારે આ એક્સરસાઇઝ સમજીને અને સરસ અક્ષરે તમારી નોટબુકમાં લખવાની છે, લખશો ને બાળકો? થેન્ક યુ।